નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે જુહી. ગુજરાતમાં કોરોના વાયરસ આઉટ ઓફ કંટ્રોલ થયો છે. જ્યાં જુઓ ત્યાં લાઈનો જ લાગી છે. વાત કરીએ અમદાવાદની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખાલી થઈ જતા દર્દીઓની હાલત કફોડી બની છે. દર્દીઓ ગંભીર હાલતમાં છે, તો આ તરફ સુરતમાં સ્મશાન ગૃહમાં લાંબી લાઈનો લાગી છે. અમદાવાદ સુરતમાં ઇન્જેક્શન માટે લાઈન લાગી, તો આ તરફ વડોદરામાં ગઈકાલે મૃતદેહ લઈ જવા માટે શબવાહિનીને મળતા મૃતદેહોને લારીમાં લઈ જવામાં આવ્યો હતો. આ તરફ ભાવનગરની હોસ્પિટલમાં જગ્યાઓ ન હોવાથી દર્દીઓની હાલત કફોડી થઈ છે. તો આ તમામ દ્રશ્યો એ બતાવી રહ્યું છે કે કોરોનાને લઈને લોકોની હાલ શું પરિસ્થિતિ છે. એક તરફ અમદાવાદની સ્થિતિ કે જ્યાં ઓક્સિજન નથી, રેમડેસિવીર માટે લોકોની લાઈન છે, તો બીજી તરફ સુરતમાં પણ લોકો રેમડેસિવીર માટે લાઈન લગાવીને ઊભા છે. વડોદરામાં પણ લારી પર મૃતદેહ લઈ જવામાં આવ્યો. ભાવનગરમાં હોસ્પિટલમાં જગ્યા નથી. આ પરિસ્થિતિ છે હાલની કોરોનાની કે જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર ન માત્ર મહાનગરો, અન્ય જગ્યાઓ પર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. જો હજી પણ નહીં ચેતવો તો આ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ગુજરાતમાં કોરોના વાયરસ આઉટ ઓફ કંટ્રોલ થયો ત્યારે સામાન્ય જનતાઓ વચ્ચે કેબિનેટ મંત્રીઓ સહિત અનેક નેતાઓ સંક્રમિત થઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા. આ તરફ ભાજપ નેતા આઈ કે જાડેજા, ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોર પણ સંક્રમિત થયા છે. વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલ સંક્રમિત થયા. અગાઉ પણ અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. સામાન્ય જનતાની સાથે ભાજપ નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, દિલીપ ઠાકોર, મનીષાબેન વકીલ, ગણપત વસાવા, આ તમામ લોકો કે જેઓ કોરોના સંક્રમિત થયા છે હાલ. નવો સ્ટ્રેન જે ગુજરાતમાં તમામ લોકોને એક પછી એક લોકોમાં પ્રસરી રહ્યો છે, અને હજી પણ ગુજરાતની જનતાએ ને તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે. વાત હવે સીએમની રાજકોટ મોરબી મુલાકાતની. મુખ્યમંત્રી રૂપાણી આજે મોરબી અને રાજકોટની મુલાકાત લેશે. કોરોનાની સ્થિતિ મુદ્દે સીએમ રૂપાણી પહોંચશે. સીએમ રૂપાણી રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવાના છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણી સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરશે. સીએમ રૂપાણી રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે મુલાકાત કરવાના છે. જે પરિસ્થિતિ રાજકોટ ને મોરબીમાં સતત વકરતા કેસને લઈને થઈ છે, તેને લઈને તેઓ આજે મુલાકાત લેવાના છે. તમામ જગ્યાઓ પર શું કરવું તેનું નિરીક્ષણ કરી અને લોકો સાથે વાતચીત કરી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનતાને પણ તેઓ ચેતવશે. સીએમ રૂપાણી આજે રાજકોટ ને મોરબીની મુલાકાત. ઘણા રાજ્યોમાં સ્થિતિ ગંભીર બની રહી છે. પીએમએ આ વાત કરી છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે. બે ત્રણ અઠવાડિયામાં આપણે ઘણું સતર્ક રહેવું પડશે. ગયા વર્ષ કરતા અનેક રાજ્યોમાં આ લહેરમાં કેસ વધ્યા છે. આ વખતે લોકો પહેલાની જેમ ગંભીર પણ નથી. આ વખતે પ્રશાસન પણ સુસ્ત દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આ વાત કરી છે. આપણી પાસે પહેલા કરતા વધારે અનુભવ છે. ગુજરાતમાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં વધારે કેસ છે. આપણી પાસે સંસાધન છે, સ્થિતિ સુધારવી પડશે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધારવા પર પણ પીએમએ ભાર આપ્યો છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા તેમણે આ વાત કહી છે. રાત્રિ કર્ફ્યુના બદલે કોરોના કર્ફ્યુ શબ્દનો ઉપયોગ કરો. કોરોના કર્ફ્યુ શબ્દ પ્રયોગથી વધારે જાગૃતિ આવશે. દુનિયાએ પણ રાત્રિ કર્ફ્યુની વ્યવસ્થાને અપનાવી છે. કુછ લોગ યે ઇન્ટેલેક્ચુઅલ ડિબેટ કરતે હૈ કે ક્યા કોરોના રાત કો આતા હૈ. હકીકત મેં દુનિયા ને ભી
ये रात्रि कर्फ्यू के प्रयोग को स्वीकार किया है, क्योंकि हर व्यक्ति को कर्फ्यू समय होता है तो याद आता है कि हाँ मैं कोरोना काल में जी रहा हूं और बाकी जीवन व्यवस्थाओं को कम से कम प्रभाव होता है। हाँ अच्छा होगा कि हम कोरोना कर्फ्यू रात को 9 बजे शुरू करें या रात को 10 बजे शुरू करें और सुबह 5-6 बजे तक चलाएं, ताकि बाकी व्यवस्थाओं को प्रभाव ज्यादा न हो, और इसलिए उसको कोरोना कर्फ्यू के नाम से ही प्रचलित करें। और कोरोना कर्फ्यू एक प्रकार से लोगों को एजुकेट करने के लिए काम आ रहा है, अवेयरनेस के लिए काम आ रहा है, तो हमने इसके तरफ ध्यान देने के। लेकिन मैंने पहले कहा, अब हमारे पास व्यवस्था इतनी हो चुकी है, माइक्रो कंटेनमेंट जोन उसी पर बल दीजिए, आपको अच्छे परिणाम मिलेंगे। हाँ उसमें जरा सरकार को थोड़ी मेहनत ज्यादा पड़ती है, गवर्नेंस को टाइट रखना पड़ता है, हर चीज को माइन्यूटली ऑब्जर्व करना पड़ता है, लेकिन ये मेहनत रंग लाएगी, ये मुझ पर विश्वास कीजिए। आप सभी से आग्रह होगा कि हाई फोकस रिस्ट्रिक्शन जो है उनमें 45 साल के ऊपर 100% वैक्सीन के लिए लगातार प्रयास कीजिए, एक बार एक तो अचीव करके देखिए। मैं एक सुझाव देता हूं, क्योंकि ये कभी कभी वातावरण बदलने के लिए चीजें बहुत काम आती है। 11 अप्रैल ज्योतिबा फुले जी की जन्म जयंती है और 14 अप्रैल बाबा साहब अंबेडकर जी की जन्म जयंती है, क्या हम 11 अप्रैल से 14 अप्रैल पूरे अपने राज्य में टीका उत्सव मना सकते हैं, एक पूरा वातावरण क्रिएट कर सकते हैं टीका उत्सव का, एक विशेष अभियान चलाकर हम ज्यादा से ज्यादा एलिजिबल लोगों को वैक्सीनेट करें, जीरो वेस्टेज तय करें हम कि इन 4 दिन जो है टीका उत्सव में जीरो वेस्टेज होगा, वो भी हमारी वैक्सीनेशन कैपेसिटी को बढ़ा देगा। हमारी वैक्सीनेशन कैपेसिटी का ऑप्टिमम यूटिलाइजेशन ये हम लोग करें, और इसके लिए हमें यदि वैक्सीनेशन केंद्रों की संख्या बढ़ानी है तो उसको भी बढ़ाएं। पहले एक बार देखें कि हम 11 से 14 अप्रैल किस प्रकार से चीजों को मोबिलाइज कर सकते हैं, एक अचीवमेंट का सेटिस्फेक्शन मिलेगा, वातावरण बदलने में बहुत काम आएगा। और मैं भारत सरकार को भी मैंने कहा हुआ है कि जितनी मात्रा में हम वैक्सीनेशन पहुंचा सकते हैं पहुंचाने का प्रयास करें। हमारा प्रयास यही होना चाहिए कि इस टीका उत्सव में हम ज्यादा से ज्यादा लोगों को वैक्सीनेट करें, और वो भी एलिजिबल वर्ग को। मैं देश के युवाओं से भी आग्रह करूंगा कि आप अपने आसपास के भी 45 साल के ऊपर के जो लोग हैं उनको वैक्सीन लगाने के लिए मदद करिए। बनासकांठा जिल्लामां कोरोनानो संक्रमण दिन प्रतिदिन वधी रह्यो छे, तेवामां मास्क पहेरी सोशल डिस्टन्स नुं पालन करवाने बदले बजारोमां कोरोना गाइडलाइनो भंग करवामां आवी रह्यो छे। जिल्लाना मुख्य मथक पालनपुरमां लोको बेरोकटोक रीते बजारमां फरी रह्या छे। सिमला गेट पोलीस नजीक आवेला बजारमां लोकोनी भीड़ उमटे छे, परंतु पोलीस तंत्र तरफथी कोई कार्यवाही न थता होवाना आक्षेप कराया छे। तंत्र बेदरकारी राखतुं होय तेवा आक्षेप पण कराई रह्या छे। તંત્ર માસ્કનું દંડ વસૂલાત નથી કરતો, અહીંયા બેફામ પબ્લિક માસ્ક વગર ફરે છે ને કોઈ 144ની ધારા પણ કોઈ લાગુ નથી વળગતી, અહીંયા ચક્કા જામ પબ્લિક ફરે છે ને અહીંયા લોકો એમ કહેવા માગે છે કે કોરોનાનું સંક્રમણ વધી રહેલું છે, પણ કોરોનાનું સંક્રમણ વધી જશે તો તેની જવાબદારી કોની, કઈ સરકાર જવાબદારી લેવા માગે છે? બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે, છતાં તંત્રની બેપરવાહીના કારણે જે લોકો છે તે કોરોનાના સંક્રમણની કોઈપણ પ્રકારની બેકાળજી રાખી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ સંક્રમણ છે તે વધુ વધે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ પાલનપુર શહેર છે ને આ શહેરની અંદર જે લોકો છે તે મોટાભાગના લોકો કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં લેતા નથી, માસ્ક પહેરતા નથી, તો ખુલ્લે આમ
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને તેઓ ફરી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કેસ વધતા જે હોસ્પિટલો છે તે હોસ્પિટલોની અંદર બેડોની સંખ્યા છે તે ખૂટતી જાય છે, ત્યારે પાલનપુર શહેરમાં એક જ કોવિડ હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલની અંદર કેટલા બેડો છે તે પણ તંત્ર કશું કહેવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક કોરોનાની સંખ્યા જે રીતે જિલ્લામાં વધી રહી છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની શકે તેવું સ્પષ્ટપણે હાલથી લાગી રહ્યું છે. પરંતુ તંત્ર છે તે તંત્ર તેની જે ભૂમિકા છે તે ભૂમિકા નિભાવતી નથી, જેના કારણે લોકોમાં જાગૃતિ આવતી નથી અને લોકો બિંદાસપણે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર ફરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે ત્યારે તંત્રએ પણ પોતાની જવાબદારી નિભાવીને જે લોકો છે તે માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા, તેઓમાં જનજાગૃતિ આવે જેના કારણે તેઓ કોરોનાની જે સરકારી ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરે, જેના કારણે જે કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે તે અટકાવી શકાય અને જે કોરોનાનો જે ગંભીર ચેપ છે તે લોકોને લાગી રહ્યો છે તેમાંથી લોકો બચી શકે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. સુરતમાં કોરોનાના કેસો વધતા ગ્રામ્ય પંથકના આગેવાનો સતર્ક થયા છે. બારડોલી તાલુકાના કડોદ અને માંડવીમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધતા કડોદ ગામના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય કર્યો. વેપારીઓએ પોતાના અને ગ્રામજનોના પરિવારની ચિંતા કરી ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માંડવી તાલુકામાં પણ બપોરે 3 વાગ્યા બાદ વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો. ગ્રામ્ય વિસ્તારોમાં કેસ આવતા ગામના આગેવાનો અને ગ્રામજનો સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખી રહ્યા છે. દરેક વેપારી ભાઈબંધોએ નિર્ણય કર્યો છે કે સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છે, 2 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન કરવાનું છે. શું કારણ છે એના પાછળ? કડોદમાં વધતા ઘણા કોરોનાના કેસને અધીન થઈને લોકોએ સ્વૈચ્છિક રીતે લોકડાઉનની જાહેરાત કરી છે ને ગઈકાલના ઘણું સરસ રીતે પ્રતિસાદ લોકોનો મળ્યો પણ છે. સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે તેને લઈને સમગ્ર જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા છો વહીવટીતંત્ર એલર્ટ છે. સ્થાનિક જે નાગરિકો છે તે લોકો જાગૃત નાગરિકો આગળ આવ્યા છે. ખાસ કરીને માંડવીનગરની જો વાત કરીએ તો માંડવીનગરની અંદર આપ જોઈ રહ્યા છો માંડવી ટાઉનના દુકાનદારો છે સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. જે રીતે બારડોલીના કડોદ ગામના વેપારીઓ આગળ આવ્યા છે, કામરેજ તાલુકાના ગામડાના સરપંચો આગળ આવ્યા છે અને સ્વયંભૂ તેઓ પોતાના ગામડા અને વેપારીઓ દુકાનો બંધ પાડી રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આપણી સાથે માંડવીનગરના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. સહકારી આગેવાન છે, જે રીતે માંડવી ટાઉનની અંદર જે રીતે દુકાનો બંધ કરવામાં આવી રહી છે, શું કહેશો? અત્યારે જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે એ જોતાં માંડવીનગરના વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ, સહકારી અગ્રણીઓ ભેગા થઈને એક એવું નક્કી કર્યું કે જો આપણે સ્વથી શરૂઆત કરીએ, આપણે પોતાની શરૂઆત કરીએ તો આપણે તમામ લોકોને સમજાવી શકીએ. અને એ માટે જ માંડવીનગર આજે ઊભું થયું છે કે માંડવીનગર એટલા માટે બંધ કરે છે કે જો આપણે જાતે જોડાઈશું નહીં તો લોકો કેમ કેમ જોડાશે. એટલે માંડવીનગરે સ્વૈચ્છિક વેપારી એસોસિએશન તેમજ તમામ સામાજિક અગ્રણીઓ ભેગા થયા અને એવું નક્કી કરવામાં આવ્યું કે જો આપણે કોરોનાને થોડો નાથવો હશે, થોડુંક એના પર કસંજો એ કરવો પડશે, તો એના માટે માંડવીનગરને 3 વાગ્યાથી બંધ રાખીએ, જેના કારણે બહારથી આવતા જે આવતા લોકો, અહીંયાથી બહાર જતા લોકો સંક્રમણ નહીં થાય અને સંક્રમણ ઊભું નહીં થાય એના ખાસ પ્રયાસો છે. અને આવનારા ભવિષ્યમાં પણ જો આ રીતે જો કોરોનાનો કેર ચાલુ રહેશે તો માંડવીનગર ભવિષ્યમાં સંપૂર્ણપણે લોકડાઉન કરવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે તૈયાર છે. જે રીતે સહકારી આગેવાનની વાત કરીએ તો માંડવી ટાઉન કોરોના સંક્રમિત થાય તેના પહેલાં જ ગામના જે નગરજનો જાગૃત છે, વેપારીઓ જાગૃત છે અને તેઓ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે અને કોરોનાને સંપૂર્ણ કોરોના મુક્ત માંડવી ટાઉન રહે તેની તકેદારી રાખી રહ્યા છે. આપણી સાથે એક આગેવાન છે, આપણે વાત કરીશું. ખાસ કરીને માંડવીની અંદર જે રીતે દુકાનો બંધ રહી છે બપોર પછી, તો શું કહેશો? બરાબર છે. હવે જે સરકારનો જે નિયમ છે, રાજ્ય સરકારનો જે નિયમ છે અને અમારા જે માંડવી ટાઉન છે અને જે અંદર આગેવાનીઓ છે અને પ્રાણ સાહેબ છે, મામલતદાર છે, નગરપાલિકાના પ્રમુખ છે, એ બે મળીને વેપારી અસોસિએશન મળીને સંમતિ કરી છે કે ભાઈ આપણે લોકડાઉન કરીએ તો એમને મંજૂર છે, કોઈ વાંધો નથી. એને છે 3 નો ટાઈમ આપ્યો છે, 3 વાગ્યા સુધીનો અમને સ્વૈચ્છિક બંધ રાખી.
સરકાર કોઈ આદેશ કરે તે પહેલા જ આ વિસ્તારના વેપારીઓ છે તેઓ પોતે સ્વયંભૂ પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે. આપણી પાસે સહકારી આગેવાન અને રાજકીય આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. જે રીતે સમગ્ર જિલ્લાની અંદર જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે, એક આગેવાન તરીકે આપ શું અપીલ કરવા માંગશો? હું મારી ગુજરાતની જનતા, મારી માંડવી નગરની જનતા તેમજ સુરત જિલ્લાની જનતાને એટલી જ અપીલ કરીશ કે આપ જ્યારે પણ નીકળો બહાર ત્યારે માસ્ક પહેરીને નીકળો. તમે જ્યારે પણ ઘરમાં પ્રવેશો ત્યારે સ્વાભાવિક છે કે સ્નાન કરીને ત્યાર પછી જ ઘરમાં બેસો. એટલું ધ્યાન રાખજો કે તમે સંક્રમિત થશો તો તમારી સાથે તમારા ઘરના વડીલો તેમજ બાળકો પણ સંક્રમિત થઈ શકવાની શક્યતા છે અને એ જીવલેણ પણ સાબિત થઈ શકે. માટે પોતાના પરિવારની ચિંતા કરો અને અન્યના પરિવારની ચિંતા કરીને સર્વને વિનંતી કરીશ કે આપ આ સમયે કામ હોય તો જ બહાર નીકળો, અન્યથા તમે ઘરમાં જ બેસીને પોતાના દિવસો પસાર કરો જેથી કરીને આ મહામારીમાંથી આપણે છૂટી શકીએ. જે રીતે જિલ્લાની અંદર કોવિડ સેન્ટરો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે સહકારી આગેવાન અપીલ કરી રહ્યા છે કે પોતાના પરિવારની ચિંતા કરવી હોય, પોતાના સમાજની કરવી હોય, પોતાના વિસ્તારની કરવી હોય તો પોતે જાગૃત થવું પડશે. આપ માંડવી ટાઉનના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે મુખ્ય બજાર છે તો આપ જોઈ રહ્યા છો, વેપારીઓ સ્વયંભૂ બંધ પાડ્યો છે, દુકાનો બંધ થઈ ગઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, ખાસ કરીને દવાઓ મેડિકલ છે તે ખુલ્લી છે, બાકી અન્ય તમામ વસ્તુઓ બંધ છે. આપ જોઈ રહ્યા છો વેપારીઓ સહકાર આપી રહ્યા છે, ખાસ કરીને નગરજનો છે તે સ્વયંભૂ આગળ આવી રહ્યા છે, કારણ કે કોરોના છે તે ચેપી છે અને જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે તેને તકેદારીના ભાગરૂપે વેપારીઓ છે તે આગળ આવી રહ્યા છે અને પોતાના વિસ્તારની દુકાનો સ્વયંભૂ બંધ કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
સુરતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે. સુરતમાં રાત્રિ કરફ્યુ બાદ હવે રેસ્ટોરન્ટને લારી ગલ્લા બંધ કર્યા છે. સુરતમાં સંક્રમણ વધતા 7 દિવસ સુધી રેસ્ટોરન્ટને લારી ગલ્લાને બંધ રાખવા માટે આદેશ કર્યા. સુરતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સારવારો કે સ્મશાન બધી જ વેઇટિંગ જોવા મળી રહ્યું છે, ત્યારે સ્થિતિ પર કાબૂ મેળવવા હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે, જેથી ભીડ એકઠી ન થાય તેના માટે રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાને 7 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા ચેતન પટેલ ફોનલાઈન પર. જી ચેતન, રેસ્ટોરન્ટને ગલ્લા પર ભીડ ઉમટતા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ક્યાં સુધી બંધ રહેશે? જી ચોક્કસથી જોઈએ, ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની હાલત ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી છે. હાલ સુરતમાં જે રીતે કોરોનાનો વિસ્ફોટક જોવા મળી રહ્યો છે, જે કેસની સંખ્યા જે છે તે 950 ને પાર થઈ ચૂકી છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સૌથી વધુ જે ભીડ થતો જે રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓ છે તે બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ જે રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓ છે તે 1 સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઈ પણ રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ખુલ્લા હશે તો તાત્કાલિક ધોરણે આ લારી ગલ્લા હશે તે બંધ કરાવવામાં આવશે. આ સાથોસાથ જે તે માલિક પણ દંડનીય કામગીરી કરવામાં આવશે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો 7 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા તંત્રનું આ કડક વલણ. તો સુરતમાં કોરોનાને આમંત્રણ આપતી એસટી બસો વધતા સંક્રમણ વચ્ચે જીઆરટીસીની બસોમાં ભીડ વધી. ઘેટા બકરાની જેમ એસટી બસમાં પેસેન્જર ભરાય છે. ઉધના બસ સ્ટેન્ડ પર જોવા મળી લોકોની ભીડ. સુરતથી દાહોદ જતી એસટી બસમાં ભીડ એકઠી થતા આગામી દિવસમાં કોરોના વિસ્ફોટ થવાની શક્યતા છે. બસમાં ભીડ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર? તો સુરતથી દાહોદ જતી એસટી બસમાં ભીડ જોવા મળી છે. સંવાદદાતા ચેતન પટેલ જોડાયેલા છે સુરતથી અમારી સાથે ફોનલાઈન પર. જી ચેતન, કર્ફ્યુનો સમયની શરૂઆત હતી અને તે સમયમાં છેલ્લી બસ હતી, જેના કારણે ઘેટા બકરાની જેમ એસટી બસમાં ભરી અને તમને દાહોદ જવા માટે તેઓ સુરતથી રવાના થયા. તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી અપાતું તેમાં? જી ચોક્કસથી, એક તરફ રાજ્ય સરકાર પોતે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જોકે બીજી તરફ રાજ્ય સરકારની જે જીએસઆરટીસી જે બસ છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ આ ઉપરાંત માસ્ક નથી પહેર્યા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતે મહાનગરપાલિકાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારબાદ ઉધના બસ સ્ટેશન પર જે છેલ્લી બસ છે તે છેલ્લી બસ ત્યાં સ્ટેશન પાસે આવી હતી. જોકે રસ્તા પર જ આવતાની સાથે જે મુસાફરોનો જે ઘસારો છે તે આ બસમાં જોવા મળ્યો હતો. ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં ન આવ્યું હતું. જે અધિકારીઓ છે તે અધિકારીઓ હજી પણ જાગતા નથી અને ક્યાંય જે નિયમો છે તે નિયમોનું પાલન નથી કરાવી રહ્યા, જેને કારણે જે કેસોની જે સંખ્યા છે તે કેસોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો સુરતમાં કોરોનાના કહેર વચ્ચે એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. તો આ સાથે બુલેટિન મહાલ બસ આટલું જ. નમસ્કાર.